પશુમાં ફેલાઈ રહેલા અતિ ગંભીર એવા લંપી વાયરસની સામે મૂંગા પશુના રક્ષણ કાજે દેવભૂમિ દ્વારકામાં એનિમલ કેર ગ્રુપ મેદાને આવ્યું. ખંભારિયા વિસ્તારમાં હાલ ગૌવંશમાં લંપી વાયરસની અસર ખૂબ જ પ્રમાણમાં જોવા મળતા એનિમલ કેર ગ્રુપના યુવાનો અને નગરપાલિકાના સહયોગ દ્વારા ગૌવંશમાં આ રોગ વધુ ન ફેલાય તે માટે અનોખો અને આયુર્વેદિક પ્રયાસ શરૂ કર્યો હતો. પશુઓને આ રોગ સામે રક્ષણ આપવા લીમડો, કપૂર, ગુગર સહિતની સામગ્રીથી ધુમાડો કરી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરવી લંપી રોગ વધુ ન ફેલાય તેના માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. તો બીજી બાજુ પશુઓમાં ઇમ્યુનિટી વધે તે માટે ઘઉંનો લોટ, મરી, કારી, જીરી, ગોર, ઘી ઉમેરી અને લાડવા બનાવી પશુઓને ખવડાવવામાં આવ્યા હતા. ત્યારે ખંભારિયાના વારાહી ગૌરક્ષક દળ દ્વારા રખડતી ગાયોમાં ઇમ્યુનિટી વધે તે માટે આયુર્વેદિક ઉકારો પણ બનાવી ગાયોને પીવડાવવામાં આવી છે. આ ઉકારામાં ગોર, હળદર, વરિયારી, ગ્લુકોઝનો મિક્સ કરી આ ઉકારો શહેરમાં જુદી જુદી જગ્યાએ વસતા પશુઓને ખાસ કરીને ગાયોને પીવડાવવામાં આવે છે. ત્યારે હાલ ખંભારિયામાં પશુપાલન વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સાથે લંપી રોગને પહોંચી વળવા પશુઓમાં વેક્સિનેશન સહિતના તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. દીપક જોશી, ZSTV, દ્વારકા. તાજેતરમાં ગૌ માતાને જે લંપી વાયરસે અજગરી ભરડો લીધો છે, ગૌ માતાને બચાવવા માટે ખંભાળિયામાં જય વારાઈ ગૌરક્ષા દળના સભ્યો દ્વારા એક ઉકાળો બનાવેલ છે. જે ઉકાળામાં દેશી ગોળ, વરિયારી, ગ્લુકોઝ તેમજ ઇમ્યુનિટી બુસ્ટર હળદરનો ઉપયોગ કરી અને આ ઉકાળો સભ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને આથી અમે અભિયાનની શરૂઆત કરેલી છે. આ ઉકાળો અત્યારે અમે 60-70 ગાયોને પીવડાવેલ છે અને આગળ પણ આગલા દિવસોમાં આ કાર્ય ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે લંપી વાયરસે ભરડો લીધો છે ત્યારે એનિમલ કેર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આજરોજ ખંભાળિયા મુકામે નગરપાલિકાની ગાડીની મદદથી લીમડો અને કપૂર તેમજ ગુગળનો ધુમાડો કરી અને દેશી ઉપચાર સાથે માખી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે થઈ અને આ સમગ્ર શહેરની અંદર આ ગાડી ફેરવવામાં આવી હતી, જેથી કરી અને માખી મચ્છરનો ઉપદ્રવ ઘટે અને રોગ ફેલાતો અટકાઈ શકે એટલા માટે થઈ અને આ એનિમલ કેર ટ્રસ્ટ પ્રયત્નશીલ છે. એ ઉપરાંત ગાયોની ઇમ્યુનિટી બૂસ્ટ થઈ શકે એના માટે થઈ અને એક લાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર દેશી ઔષધિઓ જેવી કે કાળીજીરી, મરી, લવિંગ અને લોટ, ઘી, ગોળ જેવી સામગ્રીઓ નાખી અને લાડવા બનાવી અને સમગ્ર શહેરમાં ગાયોને વિતરણ કરવામાં આવ્યું હતું. અને એનિમલ કેર ટ્રસ્ટ આગામી સમયમાં જ્યાં સુધી આ લંપી વાયરસ નાબૂદ ન થાય ત્યાં સુધી ગૌ માતાની સેવા કરવા માટે ખડે પગે ઊભું રહેશે અને લગભગ અમારી 25-30 જેટલી ટીમ 24 કલાક ગૌ માતાની સેવામાં હાજર છે. ઉપરાંત અમે 6000+ વેક્સિનેશનનું પણ કામ પૂર્ણ કરેલ છે અને હાલની તકે પણ અમારા ડૉક્ટરોની ટીમ દ્વારા લંપી વાયરસની વેક્સિનનું કામગીરી શરૂ છે અને ગામે ગામ શક્ય એટલી ઝડપી અમે પહોંચી અને વાયરસના નિવારણ માટે આ વેક્સિનનું આયોજન કરી રહ્યા છીએ. જય માતાજી, જય ગૌ માતા.